શોર્ટ ટર્મ ટ્રેડિંગ કે ઇન્ટ્રાડે આ સ્ટોક પર તમે લોંગ ટર્મ માટે એનું ઇન્વેસ્ટમેન્ટ કરીને જાઓ? અને છેલ્લા ઘણા ટાઈમથી આપણે આ જીઓ ફાઇનાન્સ પર પોઝિટિવ વ્યૂઝ આપણે આપેલો છે, ઉપર તરફના જ આપણે આપણા સજેશન આપેલા છે, અત્યારે 323ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. મારો વ્યૂ છે કે આ સ્ટોક પર તમારે જો SIP કરીને જોવું હોય તો તમે SIP કરીને પણ જઈ શકો છો. લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ મને આ કાઉન્ટરમાં સારા એવા લેવલ પર જોવા મળી રહ્યું છે. ઉપરના ટાર્ગેટની વાત કરું તો 450-500 લેવલ આપણા કાઉન્ટ આવનારા દિવસો બતાવી શકે એ પ્રમાણે અત્યારે ટેકનિકલ સેટઅપ પણ છે અને જે પ્રમાણે અત્યારે કંપની ગ્રો કરી રહી છે મને એવું લાગે છે કે આગળ જતા આ કાઉન્ટર પર્ટિક્યુલરલી ફાઇનાન્સ સેક્ટરમાં લીડિંગ કાઉન્ટર પણ બની શકે છે. તો રાધર ટુ ફોકસ ઓન ધ ટ્રેડિંગ પાર્ટ ઓર શોર્ટ ટર્મ પાર્ટ, હું કહીશ કે તમે આમાં લોંગ ટર્મ પર્સ્પેક્ટિવના હિસાબથી પોઝિશન બનાવીને ચાલો અને પોસિબલ હોય તો તમે આમાં SIP પણ કરીને ચાલી શકો છો. અને એઝ અ ડિસ્ક્લેમર, આ સ્ટોક મેં મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્સ્પેક્ટિવથી લીધેલા પણ છે.